અને સમાચાર તરફ નજર કરીએ તો પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં 48 મહિલા સ્પર્ધક અને 113 પુરૂષ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ રાજ્યકક્ષાના સ્પર્ધા કાર્યક્રમમાં અનેક સાંસદ ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા બનેલા લોકોને ટ્રોફી અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આરોહણ અવરોહણ સ્પર્ધા જે રીતે ગિરનારમાં યોજાય છે તેવી રીતે પંચમહાલ પાવાગઢમાં પણ યોજાઈ હતી અને ખૂબ જ વહેલી સવારથી જ આની શરૂઆત થતી હોય છે અને અલગ અલગ ઘણીવાર રાજ્યોમાંથી પણ જે યુવાનો હોય છે, યુવતીઓ હોય છે તે આવતા હોય છે અને આમાં પાર્ટિસિપેટ કરતા હોય છે અને જેમનો પણ ક્રમાંક આવે છે પ્રથમ, દ્વિતીય અને તૃતીય તેઓને ઇનામ પણ આપવામાં આવતા હોય છે, મેડલ્સ આપવામાં આવતા હોય છે, ધનરાશિ પણ વિતરણ કરવામાં આવતી હોય છે. તો દર વર્ષે આરોહણ અવરોહણ સ્પર્ધા શિયાળામાં યોજાતી હોય છે, ખાસ કરીને જાન્યુઆરી મહિનામાં. તેમાં ભાગ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં જે આ યુવાનો છે તે આવી પહોંચ્યા હતા. તો ગિરનાર બાદ પંચમહાલના પાવાગઢમાં ખાતે પણ આ સ્પર્ધા યોજવામાં આવી હતી. તમામ જે વિજેતાઓ છે તેઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આ પહેલી વખત પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં હું ભાગ લીધો અને પહેલા નંબર આવ્યો મારો અને ટાઈમિંગ મારું સારું આવ્યો 25 મિનિટ 45 સેકન્ડ. અને હવે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા થવાની નેશનલ, હવે એના માટે તૈયારી કરીએ, એમાં બી સારું પરફોર્મન્સ લાવવાનું મારી ઈચ્છા છે અને હું મોટા થઈને આર્મીમાં જવાનું અને મોટા એથ્લેટ. આરોહણ અવરોહણ સ્પર્ધામાં મારે આ બીજી વખત કોમ્પિટિશનમાં મેં ભાગ લીધો હતો. બીજી વખત, પહેલી વખત બી ફર્સ્ટ હતી, મેં 40 મિનિટમાં કમ્પ્લીટ કરીને ફર્સ્ટ નંબર પર હતી. આ વખતે બી પણ ફર્સ્ટ નંબર પર છું અને મજા બી આવે છે આરોહણ અવરોહણ સ્પર્ધા કરવામાં. ફોર્થ પાવાગઢ આરોહણ અવરોહણ કોમ્પિટિશન આજે પાવાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે કોમ્પિટિશન માચીથી દુધિયા તળાવ સુધીની હોય છે, જેમાં બોયઝ 113 અને ગર્લ્સ 48 પાર્ટિસિપેશન કર્યું હતું, જેમાં બોયઝ કેટેગરીમાં લલિત નિષાદ જે બરોડાના છે તે ફર્સ્ટ પોઝિશન પર આવ્યા હતા અને ગર્લ્સમાં ચારેલ સીતા જે દાહોદ જિલ્લાના છે તે ફર્સ્ટ